सो फ्रेंड्स अहियानी जे बधी वाडीओनी आपणे वात करी एमांथी एक वाडीमां तमे जुओ आ छे सिंहना पगमार्क। आ सिंहनो पंजो छे के दीपडानो? सिंहनो पंजो छे। એટલે પાણી પીવા આવ્યો છે અહીંયા? વાહ, ક્યારે આવ્યો એવું લાગે છે? હવે ના 5 વાગે? ઓહો, જોવા જેવું છે યાર। જો ફ્રેન્ડ્સ આજે છે આજે અલગ અલગ દેશી ઢાબાના ભોજનની વાત કરી રહ્યો છું કે કુદરતના સાનિધ્યમાં। तो अहीं तमे आ डोमेस्टिक एनिमल्स तो जुओ छो अवाज करे जी, पण हवे तमने एक मेन वस्तु देखाडू। जे बधा अलग अलग ढाबाओ जे छे अहीं एमांथी जे एक ढाबो छे आ, अने अहीं रात्रे ज सिंह आव्यो छे, कदा 4-5 कलाक थई हशे। सो फ्रेंड्स जेवी मजा देवळिया पासेना ब्रेकफास्टमां आवी हती, कदा जेना करता ए थोड़ी चढ़िया थी वधारे, वधारे मजा अहींना लंचमां आववानी छे। अने लंच एटला माटे कारण के एकदम આંબાવાડી અને બીજી તરફ શાકભાજીનું ખેતર છે, ખેતરમાં બેસીને જમવાનો જે લહાવો મળે, આવું તો માણસો ગોતતા હોય શહેરમાં રહેતા રહેતા, અને આપણે અહીં સાસણ સાઈડ આવ્યા હોય તો આપણને સામેથી અહીંયા બધા મોકા મળતા હોય। સો આ જે છે એ ઢાબો દેવળિયા સફારી પાર્ક આવતો જે રસ્તો છે મેંદરડાથી સાસણની વચ્ચે, સાસણથી પેલા 6 કિલોમીટર પહેલાં જે ચેકપોસ્ટ આવશે ત્યાંથી 1-1.5 કિલોમીટર અંદર આ છે જય રામનાથ હોટલ। સો ફ્રેન્ડ્સ આ આપણું બપોરનું ભોજન બની રહ્યું છે વાડીમાં, તદ્દન દેશી સ્ટાઇલથી તમે જોઈ શકો છો। આ લાકડાના ચૂલામાં ઓલરેડી પાણી ગરમ થવા માટે મુકાઈ ગયું છે, અને અહીંયા ચોખા પણ પલાળવા માટે રાખી દેવામાં આવ્યા છે। આવો ત્યાં સુધીમાં હું તમને એનું કુદરતી વાતાવરણ દેખાડું। આ છે એ રાહુલભાઈની વાડી। સો ફ્રેન્ડ્સ વચમાં એક નાનકડી વાત કરી દઉં, ઘણા લોકો કહેતા હોય કે ડાયરેક્ટ તમારો સંપર્ક કરવો તો કઈ રીતે કરી શકો, તો મારો ડાયરેક્ટ કોન્ટેક કરવા માટે gujjubox.in આ મારું ફેસબુક પેજ છે, એના ઉપર તમે મને મેસેજ કરશો એટલે મને વોટ્સએપ થઈ જશે। સો ત્યાં પણ તમે મારી સાથે જોડાઈ શકો છો FB ઉપર gujjubox.in। આને કહેવાય ખાખડી, કાચી કેરી જે ખડી પડી હોય એને ખાવાની કંઈક અલગ જ મજા હોય। આ વખતે ખાખડી થોડી વધારે પડી છે, પણ એ આપણને મજા આવે, પણ જે ખેડૂત છે એની માટે ખાખડી થોડી વધારે ખડી પડે એ એક ટેન્શનવાળો વિષય છે, નુકસાનનો સબ્જેક્ટ છે। સો હવે બની રહ્યું છે બટાકાનું શાક। ચૂલામાં બનતી રસોઈ એ શહેરના લોકો માટે હંમેશાનો આકર્ષણનો વિષય બન્યો છે, અને ખાસ કરીને આજકાલ એક બહુ મોટો ટ્રેન્ડ ચાલ્યો છે કે સાસણ ગીર જવું તો લાકડાના ચૂલામાં બનતી રસોઈ જ ઉધારે ખાવી।
આના વગરની સુગંધ અને એની પહેલાં જે હિંગરો વગાડો બધી સુગંધ વારા ફરતી વારા આવી રહી છે અને હજુ લસણની ચટણીને તો વાર છે. તો હવે આ પડી રહી છે લસણની ચટણી. આ વગરની તો ક્યારનો રાજ એને બધો તો એટલે મીડિયમ દીકો રાખજો. આ હા હવે જે ખુશબુ આવી છે, અરોમા જે આવી છે લસણના વગરની સુગંધ રહી રહીને નાકે પડી. સો આ બની રહી છે આપણી રોટલી. એક તરફ શાક લાકડાના ચૂલા ઉપર એ બની રહ્યું છે, બીજી બાજુ રોટલીની તૈયારીઓ. સો આ વાડીઓમાં જમવાનો એક સૌથી મોટો બેનિફિટ તાજેતાજું શાકભાજી તમે જોઈ શકો છો. આ ચોળીનું વાવેતર થયું છે હજી તો, પણ જે નોર્મલી સિઝનનું શાકભાજી હોય એ તો અહીંથી જ મળી રહે. લીલોતરી રીંગણી પણ વાવી છે. બીજી કઈ કઈ વાવો છો રાહુલભાઈ? ભીંડા ગુવાર બધું લીલોતરી જે છે એ અહીંથી વાવવામાં આવે છે. બટાકા જે છે એકમાત્ર બહારથી લેવામાં આવે છે, બરોબર. બાકી તો મસ્ત જે ખાખડી જે છે એનું ઓથાણું પણ અહીંથી જ મળી જતું હોય. તો આ તમે જોઈ શકો છો રાહુલભાઈની આ વાડી, અને અહીંયા પાછળ છે એનું આ કિચન. કિચન પણ એકદમ ઓપન કિચન છે, એટલા માટે પાંચ પાંચ ચૂલા રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલી દેશી રીતે સરસ રીતે અહીંયા રસોઈ બની રહી છે. અને આ હવે છેલ્લી તૈયારી રોટલીની થઈ રહી છે. સો આ રીંગણી છે, આ ક્યારે તૈયાર થઈ જાય? અચ્છા ચાલુ છે નીચે. હા અહીંયા ફૂલ છે ત્યાં. હા તે દેખાઈ રહ્યા છે રીંગણા. આ તો હજી કાચા છે ને એ? કેટલા હજી એક બે દિવસ લાગે ને? ત્રણ ચાર દિવસ લાગશે. સો હવે આ બની રહ્યા છે બાજરાના રોટલા. લાકડાના ચૂલા ઉપર બાજરાના રોટલા. આ થઈ જશે થાળી એકદમ પૂરી. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી આ ડિશ તૈયાર છે, અને ગીરનું આ વૈભવી જમણ તમે કહી શકો એને, કારણ કે આપણી સામે એકદમ દેશી ઢબથી આ ભોજન એવું ભોજન છે કે જે કોન્ટિનેન્ટલ ફૂડને પણ હરોળમાં પાછળ ક્યાંય રાખી દે તો વૈભવી જ કહી શકું. આ મસ્ત મજાનો ઘીથી તરબોળ રોટલો એકદમ દેશી ગામડાનો, નીચે રોટલી છે, ભાત છે, અને એની સાથે છે આ બટાકાનું શાક. જેવું મેં કીધું હતું એવી જ રીતે આપણી પ્રેફરન્સથી બનાવીને આપ્યું છે. સો ફરી પાછો હું તમને દેખાડી દઉં. આ છે કાચી કેરી એટલે ખાખડીનું ઓથાણું, અને એની સાથે બાજરાનો રોટલો. આ છે શાક, ગોળ, ભાત. નોર્મલી અહીંયા ત્રણ શાક હોતા હોય છે, પણ આજે અહીંયા બુધવાર હોવાને કારણે રજા છે, અને હું અહીંથી નીકળો અને મેં એમને કીધું કે ભાઈ મારા માટે શાક બનાવી દેશો,
ત્યારે એમણે બહુ પ્રેમથી જે મહેમાનને પૂછતા હોય કે આજે શું ખાશો એવું મને પૂછ્યું, એટલે મેં મારી કેપેસિટી પ્રમાણે એક જ શાકની વાત કરી કે મને એક જ શાક બનાવી દીધો અને એની સાથે મને થોડા ભાત અને કાં રોટલી અથવા રોટલો. સો મારી કેપેસિટી આટલી છે, પણ જો તમારી કેપેસિટી વધારે હોય તો અહીંયા એ પણ તમને પ્રેમથી જમાડવામાં આવશે 125 રૂપિયામાં અનલિમિટેડ. અહીં જે ત્રણ અલગ અલગ સ્ટેજમાં જે વઘાર થયા ને, પેલા હિંગ અને પછી એની સાથે જીરું, આ બે વસ્તુ પડી, પછી બીજો વઘારનો બીજો પાર્ટ હતો એમાં લીમડો, અને ત્રીજા પાર્ટની અંદર હળદર પછી થોડી વાર પછી નાખવામાં આવ્યું લસણની ચટણી. તો આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે, તો એની ફ્લેવરી તમને અલગ અલગ મળશે, અલગ અલગ કુડિયામાં મજા આવશે તમને. અહીંનો દેશી ગોળ તાલાડાનો, વાહ. અહીંયા તાલાડામાં શું ભાવ આવે છે ગોળ? 180 રૂપિયા કેટલા? 4 કિલો 5 કિલો? તાલાડાનો દેશી ગોળ પ્રમાણમાં સસ્તો છે, 180 રૂપિયાનો 4 કિલો દેશી હોય છે એકદમ. વાહ. સો ઓવરઓલ નવો એક્સપિરિયન્સ છે અને મજાનો એક્સપિરિયન્સ છે. અહીંયા ખાવામાં જેટલી મજા આવી રહી છે એના કરતાં આ બેસી અને ખેતરને જોવાની, પક્ષીઓનું સંગીત સાંભળવાની, હવા ખાવાની, બસ મજાનું ભોજન છે, ગામડાનું ભોજન છે. તમારો પર્સનલાઇઝ ટેસ્ટ કેવો છે એ સમજીને એણે મને બનાવી દીધું છે આજે. યસ, એટલે મને તો બહુ મજા આવી અને મજાનો ઓડકારે આવી ગયો. હવે ભાત અને શાક. સો આ રીતે ગામડામાં જમવાનો એક બહુ બીજો મોટો ફાયદો, પેટ ભરીને મસ્ત મજાની છાસ, જમવામાં થોડીક જગ્યા રાખી દેવાની જેથી કરીને 3-4 આરામથી ગ્લાસ છાશના ઠપકારી શકો, ખાખડીનું ઓથાણું ખાઈ શકો. સો મારું ભોજન એકદમ દેશી સ્ટાઇલમાં હાથેથી ભાત ખાવાની જે મજા છે બોસ, આજે એ બધી શહેરની શરમ છે ને એ સાઈડમાં મૂકી દેવાની. આજે પાછળ જે આપણા વિડીયો દરમિયાન જે ઇન્ટરવ્યૂ દરમિયાન જે ભેંસ ભાંભરડા લઈ દીધી ને, એના દૂધની છાશ છે, એકદમ ફ્રેશ છે, એટલે એની પ્યોરિટીની બાબતમાં તો કોઈ સવાલ જ નથી આવતો. સો જયરામનાથ ઢાબાના ઓનર મનાભાઈ, એટલે કે રાહુલભાઈના ફાધર, એ અહીંયા છે આપણી સાથે. મનાભાઈ, પહેલાં તો કહો કેટલા વર્ષ થયા ઢાબાને? વર્ષ છે 15 વર્ષ થયો. હા હા. અચ્છા, કઈ રીતે શરૂ કર્યું? એટલે તમને કોઈ આઈડિયા હતો કે નોર્મલી લોકોની ડિમાન્ડ ઉપર કઈ શરૂ કર્યું? એટલે આ શું છે કે આ બાજુ અમુક આગતા હતા, 2-5 જણા જ હતા, બરોબર. અત્યારે તો હોટલ લાગડ થઈ ગઈ છે, પણ ત્યારે કોઈ હતું નહીં. પછી અમે નીચે ઝાડ નીચે બેસાડી અને જમાડતા કલતાલમાંથી, ત્યાર પછી આ થોડોક વસવાટ કર્યો. વાહ. અત્યારે ધીમે ધીમે આગળ ચાલ્યા જાય એમ. વાહ, બહુ બહુ સરસ. અલગ અલગ પ્રકારના ઝૂલાઓ રાખવામાં આવ્યા? હા, ઝૂલા રાખેલા છે બેસવા માટે બધા માટે. શરૂઆત કેટલા વાગ્યાથી થઈ જાય? સવારે બ્રેકફાસ્ટ કરવો હોય તો શું, લંચ કરવો હોય તો શું, રાત્રે વાળું પાણી કરવું હોય તો કઈ રીતે? વાળું પાણીમાં ખીચડી મળે છે, કઢી, કઢી ખીચડી, બાજરા રોટલા, દહીં, છાશ. વાહ. ત્યારે શાક નથી ઉતર? શાક નહીં, ઓરો મળે ત્યારે. અચ્છા, ઓરો મળે. ઓરો. અને એ ડિશના કેટલા હોય છે વાળું પાણીના? 125 રૂપિયા. 125 રૂપિયા. બપોરના લંચમાં શું હોય છે? બપોરનો હોય સેવ ટમેટાનું શાક હોય, બાજરાના રોટલા હોય, દાળ ભાત હોય, બટાકાનું શાક હોય, અને છાશ ઘરની ભેંસની સાસ હોય. વાહ. અને સંભારા. સંભારા. અને સવારના કોઈને નાસ્તો કરવો હોય? સવારમાં નાસ્તોમાં મળે થેપલા, બોલીએ અમે દેશી ભાષામાં, થેપલા બનાવીએ છીએ, બરોબર. થેપલા બનાવીએ, થેપલા, છા, દહીં, આવી રીતનું બધું સવારમાં મળે. વાહ. અને કોઈને એડવાન્સમાં કહેવાની જરૂર છે કે અહીંયા આવે એટલે? ના, અહીંયા આવે એટલે ત્યારે તાજે તાજું જ બનાવી આપીએ છીએ અમે. વાહ વાહ, બહુ સરસ. પડતર કોઈ વસ્તુ નહીં. વાહ. અને ફરી પાછું જણાવી દઉં છું કે આ વિડીયો પૂરું કરવી પહેલાં કે એક વિડીયો હું તમારા માટે સ્પેશિયલ લઈ લાવવા જઈ રહ્યો છું કે અહીંયા રાહુલભાઈ પોતાની વાડીમાં જે આંબા વર્ષો જૂના છે એમાંથી જે સૌથી સારા આંબા હોય એની કલમો, એની એની ડાળીઓથી કલમો તૈયાર કરી છે. તો એ
આંબા તમારે ઘરે વાવવા હોય, તમારા ફાર્મ હાઉસમાં વાવવા હોય, તમારા પ્લોટમાં વાવવા હોય તો શું શું કરવું જોઈએ એનું એક બહુ સરસ એમણે આપણને ઇન્ફોર્મેશન આપી છે. એનો એક સ્પેશિયલ વિડીયો હું તમારા માટે હું રાખીશ, કારણ કે આ બધું ભેગું કરીશ તો લાંબો વિડીયો થઈ જશે, દેટ્સ વાય. તો એ વિડીયો પર જોવાનું ભૂલતા નહીં, એના માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. જય જય ગરવી ગુજરાત, જય ગિરનારી.